નમસ્કાર દોસ્તો વેદમૈયા કેરિયર એકેડેમીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે પંજાબ નેશનલ બેંક તો આ પંજાબ નેશનલ બેંકમાંથી જો તમે લોન મેળવવા માંગતા હોય તો કયા કયા પ્રકારની લોન પંજાબ નેશનલ બેંક દ્વારા આપવામાં આવે છે એની આપણે આ વિડીયોમાં જાણકારી મેળવીશું ત્યાર પછી જે તે કેટેગરીની લોન જેમ કે તમે પર્સનલ લોન મેળવવા માંગતા હોય ત્યાર પછી વ્હીકલ લોન કે હોમ લોન એ તમામે તમામ પ્રકારની લોન માટે તમે એલિજિબલ છો કે નહીં એ તપાસવા માટે એની એલિજિબિલિટી આપણે ચેક કરીશું અને એ માટે ઇન્ટરેસ્ટ રેટ કયા કયા છે અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની આજના વિડીયોમાં આપણે જાણકારી મેળવીએ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કે પંજાબ નેશનલ બેંક જેની સ્થાપના જોઈએ તો લાલા લજપતરાએ કરી હતી તો આ પંજાબ નેશનલ બેંક એની ઓફિશિયલ સાઇટ પર પણ જઈને તમે એને લોન કેટેગરી પણ ચેક કરી શકો છો તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ પંજાબ નેશનલ બેંક તો પંજાબ નેશનલ બેંક એ કેટલા પ્રકારની લોન આપે છે એ તમે અહીં જોઈ શકો છો તો પહેલું છે મિત્રો કે પર્સનલ લોન સ્કીમ ફોર પબ્લિક એટલે વ્યક્તિ માટે વ્યક્તિગત રીતે જો કોઈ પર્સનલ લોન લેવી હોય તો એના માટેની સ્કીમ ત્યાર પછી બીજું છે મિત્રો પર્સનલ લોન સ્કીમ ફોર ડોક્ટર્સ એટલે કે જો કોઈ પ્રોફેશનલ વ્યક્તિ એટલે કે ડૉક્ટર હોય અને એ પંજાબ નેશનલ બેન્કમાંથી લોન મેળવવા માગતી હોય તો એના માટે પણ પંજાબ નેશનલ બેન્કે એક અલગ ક્રાઇટેરિયા મૂકેલા છે ત્યાર પછી ત્રીજું જોઈએ મિત્રો કે પર્સનલ લોન સ્કીમ ફોર પેન્શનર્સ એટલે કે જો કોઈ પેન્શનર વ્યક્તિ હોય અને એ પંજાબ નેશનલ બેંકમાંથી લોન મેળવવા માગતા હોય તો એના માટે અહીં વિગત આપેલી છે અને ત્યાર પછી આપણે જોઈએ તો પી એન બી બાગબાન અ સ્કીમ ફોર હાઉસિંગ હાઉનિંગ સિનિયર સિટીઝન ફોર ઇન્ડિયા અંડર રિવર્સ મો મોર્ગેઝ કોન્સેપ્ટ એટલે મિત્રો જો હાઉસિંગ પોતાના સિનિયર સિટીઝન હોય અને પોતે પોતાના મકાન ઉપર લોન મેળવવા માંગતા હોય તો એ લોન માટે પણ કેટલાક પ્રાવધાન પંજાબ નેશનલ બેંકમાં આપેલા છે અને ત્યાર પછી જોઈએ મિત્રો તો એડવાન્સ અગેન્સ્ટ ગોલ્ડ એન્ડ જ્વેલરી તો તમે ગુ ઘરેણાં ઉપર અને ગોલ્ડ ઉપર પણ લોન મેળવી શકો છો તો હવે આ તમામે તમામ સ્કીમની આપણે વિગતે ચર્ચા જોઈશું તો મિત્રો સૌપ્રથમ આજના આ વિડીયોમાં આપણે પર્સનલ લોન સ્કીમ ફોર પબ્લિક એના વિશે વિગતે જોઈએ તો સૌપ્રથમ આપણે રીડ મોડ પર ક્લિક કરીશું જેથી કરીને એની વિગતો આપણે ચેક કરી શકીએ તો તમે અહીં જોઈ શકો છો મિત્રો કે જો તમે પર્સનલ લોન મેળવવા માંગતા હો તો કયા કયા હેતુ માટે એટલે કે કયા હેતુને અનુલક્ષીને પંજાબ નેશનલ બેંક તમને પર્સનલ લોન આપે છે તો તમારા પુત્ર પુત્રીના એજ્યુકેશન માટે જો તમે પિકનિક કરવા માંગતા હોય તો પ્રવાસ પર્યટન માટે પણ અને ઘરેલું ઉપયોગ માટે પણ પંજાબ નેશનલ બેંક તમને લોન આપે છે ત્યાર પછી તમે વિદેશ પ્રવાસ જવા માંગતા હોવ એટલે કે ફોરેન ટ્રાવેલ માટે પણ પંજાબ નેશનલ બેંક તમને લોન રૂપે નાણાં આપે છે ત્યાર પછી આપણે જોઈએ મિત્રો કે એલિજિબિલિટી જો તમારે પી એન પર્સનલ લોન લેવી હોય તો એના માટે કેટલીક એલિજિબિલિટી ક્રાઇટેરિયા રાખેલા છે તો એ કયા કયા છે એ તમે જોઈ શકો છો કે પહેલું છે મિત્રો કે તમારું સેલરી એકાઉન્ટ પંજાબ નેશનલ બેંકમાં હોવું જરૂરી છે ત્યાર પછી બીજું એ છે કે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ કે કોઈપણ પ્રકારના સ્ટેટ ગવર્મેન્ટના એમ્પ્લોયી હોવા જોઈએ અને જો તમે પી એસયુએસ એટલે કે મિનિમમ બે વર્ષ તમારી સર્વિસ સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ કે પી એસયુએસમાં મિનિમમ બે વર્ષની સર્વિસ હોવી જરૂરી છે ત્યાર પછી પણ તમને કહ્યું છે મિત્રો અહીં જોઈ શકો છો કે ઇન્ક્લુડિંગ સર્વિસ વિથ ધ પ્રીવિયસ એમ્પ્લોયર ઇફ એની ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો કે બીજા નંબરની એલિજિબિલિટી આપેલી છે ચેક ઓફ ફેસિલિટી અને બીજું જોઈએ કે ત્રણ વર્ષની મિનિમમ સર્વિસ ઇન્ક્લુડિંગ સર્વિસ વિથ ધ પ્રીવિયસ એમ્પ્લોય ઇફ એની અને ત્રીજું છે કે જો તમે એલઆઈસી એજન્ટ એ એજન્ટ એજન્ટ એચડબ્યુલો સિક્સટી યર્સ એટલે કે સાહીઠ વર્ષથી નીચે એલઆઈસી એજન્ટ હોય અને વિથ મોર ધેન ફાઈવ ઇયર્સ ઓફ એજન્સી એટલે કે તમારી પાસે પાંચ વર્ષની મિનિમમ એલઆઈસીની એજન્સી હોય અને તમે સાઠ વર્ષથી નીચેની ઉંમર ધરાવતા એલઆઈસીના એજન્ટ હોવ અને તમારી रेगुलर अनस्टेबल इनकम हो तो पंजाब नेशनल बैंक तमने पर्सनल लोन આપે છે ત્યાર પછી ક્વોન્ટમ ઓફ ફાઇનાન્સ એટલે કે અપ ટુ 15 ટાઇમ્સ ઓફ ગ્રોસ મન્થલી સેલેરી વિથ અ મેક્સિમમ ઓફ રૂપિયા 10 લાખ હવે જોઈએ મિત્રો કે ક્વોન્ટમ ઓફ ફાઇનાન્સ તો અપ ટુ 15 ટાઈમ્સ ઓફ ગ્રોસ સેલ મંથલી સેલેરી એટલે કે તમારી ગ્રોસ મંથલી સેલરીના પંદર ગણા અથવા મેક્સિમમ ઓફ રૂપિયા દસ લાખ અથવા દસ લાખ બંનેમાંથી જે વધુ હશે એટલી લોન પંજાબ નેશનલ બેંક તમને પર્સનલ લોન તરીકે આપી શકે છે એટલે કે તમારી ગ્રોસ સેલરી તમામે તમામ પ્રકારની કપાત બાદ જે મંથલી સેલરી વધે છે એ ગ્રોસ સેલરીના પંદર ગણી રકમ અથવા રૂપિયા દસ લાખ સુધી તમને આપી શકે છે ત્યાર પછી માર્જિન જોઈએ તો મિત્રો એમાં નીલ છે માર્જિન અને સિક્યુરિટી માટે જોઈએ તો તમારે થર્ડ પાર્ટી ગેરંટર આપવો પડશે એટલે કે જામીન તરીકે કોઈ વ્યક્તિને રાખવો પડશે અને ટર્મ લોન છે મિત્રો કે તમે સાઠ મહિના મેક્સિમમ સાઠ મહિના સુધી ઇ સ્વરૂપે એને ભરી શકો છો ત્યાર પછી આ બેંક દ્વારા તમને ઓવરડ્રાફ્ટની પણ સર્વિસ આપવામાં આવે છે અને બીજું જોઈએ મિત્રો કે જો LIC એજન્ટ હોય તો એમને પણ સાઈડ EMI અથવા 65 વર્ષ સુધીની ઉંમર સુધી LIC એજન્ટ બંને વીચ એવર ઇઝ અર્લી એટલે કે બંનેમાંથી જે વહેલું તે પહેલાં સુધી તેમને EMI ના હપ્તા આપવામાં આવે છે ત્યાર પછી અહીંયા જોઈએ મિત્રો પર્સનલ લોન એલાઉડ એટલે કે આ પર્સનલ લોન એ ડિફેન્સ પર્સનલ ઇન્ક્લુડિંગ ઓફિશિયલ્સ ઓફિસર્સ ઓફ મિલિસ મિલિટરી સ્ટેશન એટલે કે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલા સંરક્ષણ ખાતાના અધિકારીઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ ત્યાર પછી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ એટલે કે સીઆરપીએફ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ વગેરેને સાહીઠ મહિના સુધી ઇક્વેટેડ મંથલી સેલરી એટલે કે ઇ એમ આઈની ફેસિલિટી તરીકે રીપેબલ એ કરી શકે છે અને તમે અહીં જોઈ શકો છો કે પેમેન્ટ ચાર્જીસ તો કોઈપણ પ્રકારના પ્રી પેમેન્ટ ચાર્જીસ એટલે કે તમારે પ્રી પેમેન્ટ કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો મિત્રો રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમે અહીં ક્લિક કરીને જોઈ શકો છો તો અહીં આપણે જોઈએ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કયા કયા લાગી શકે છે તો તમે જોઈ શકો છો કે 1 યર એમ એમસીલર રેટ 7.25% એટલે કે 1 વર્ષનો 7.25% એમસીલર રેટ છે ત્યાર પછી બીજું જોઈએ મિત્રો તો એઝ ઓન ડેટ રેપો લિંક્ડ લીડિંગ રેટ એટલે કે आरएलएलआर એ છ પોઈન્ટ પંચાવન ટકા છે ત્યાર પછી એઝ ઓન ડેટ બેઝ રેટ જોઈએ તો આઠ પોઈન્ટ પચાસ ટકા અને એઝ ઓન ડેટ બીપીએલઆર એ ચૌદ ટકા છે એક પોચ બે હજાર બારથી અને અધર એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક્ડ લોન્ચ એટલે કે મિત્રો અહીં પણ એક લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને પણ તમે વિગતે માહિતી મેળવી શકો છો ત્યાર પછી બીજું જોઈએ મિત્રો પ્રોસેસિંગ ચાર્જ કેટલો લાગશે તમારે તો ઝીરો પોઈન્ટ પોત્રીસ ટકા ઓફ ધ લોન એમાઉન્ટ એટલે કે તમે જે લોન મેળવવા માંગો છો એનો ઝીરો પોઈન્ટ પોત્રીસ ટકા લોન એમાઉન્ટ એ પ્રોસેસિંગ ફી છે અને એ મિનિમમ પચીસો રૂપિયા છે અને મેક્સિમમ પંદર હજાર રૂપિયા સુધી લાગે છે અને એના ડોક્યુમેન્ટેશનનો ચાર્જ જોઈએ તો તેરસો પચાસ રૂપિયા લાગે છે પછી અહીં જોઈએ મિત્રો ટેક ઓવર ઓફ લોન રૂપિયા પચીસો અને પેલા તેરસો પચાસ જે આપણે ઉપર જોયા એ પ્રમાણે એટલે કે તમારી લોનની ટોટલ રકમના ઝીરો પોઈન્ટ પાંત્રીસ ટકા અને મિનિમમ પચીસો રૂપિયા અને મેક્સિમમ પંદર હજાર રૂપિયા અને તમારા ડોક્યુમેન્ટેશનનો ચાર્જ લાગશે તેરસો ને પચાસ રૂપિયા ત્યાર પછી આગળ જોઈએ કે ડોક્યુમેન્ટેશન ચાર્જ તો એ આપણે જોઈ લીધો કે તેરસો પચાસ રૂપિયા એ ડોક્યુમેન્ટેશનનો ચાર્જ લાગશે તો મિત્રો અહીં સુધી છે અમારા વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપ સૌનો ખૂબ ખૂબ આભાર